સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ માં આપણે 11મો પાઠ તેનો પાર્ટ 1 શીખી ગયા. એમાં બે વાર્તા છે. નિરંજન અને તેના લેખક જે હતા એ બંને મિત્રો ફિલ્મ જોવા માટે જાય છે. આગળ આપણે જોયું અને એ ફિલ્મ જોવા માટે જે શો હતો એ હાઉસફુલ હતો અને એના માટે એ બંને મિત્રોને તે થિયેટરના મેનેજરે કઈ રીતે સગવડ કરી આપી એ વિશે જોયું. નિરંજન જે હતો એના કાકા વેદ સાહેબ હતા. એ વેદ સાહેબ જે છે એ કયો હોદ્દો ધરાવે છે, તો કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે. એ જે પત્ર હતો, ચિઠ્ઠી હતી, એ આપણે જોઈએ કે એ ચિઠ્ઠીનું જે લખાણ હતું એ કોઈથી ઉકેલી શકાય એવું ન હતું અને એ કઈ ભાષામાં લખાયો છે એની પણ સમજ પડે તેવું ન હતું. તો તે પત્ર અને તે ચિઠ્ઠીનો લાભ લઈને નિરંજન અને લેખક બંને મિત્રો સરસ મજાની ફિલ્મ જોઈ આવ્યા હતા. હવે એ જ પત્રનો બીજી રીતે ઉપયોગ કરીને સેકન્ડ વાર્તામાં, એટલે કે બીજી વાર્તામાં આપણે જોઈએ. શરૂઆત કરું છું. ફર્સ્ટ પેરેગ્રાફ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મરવાનો ટૂંકો સૂચ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તાળી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. આ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આગળ નિરંજનના કાકા વેઠ સાહેબનો પત્ર લઈને લેખક અને નિરંજન બંને યુક્તિ કરીને થિયેટરના મેનેજરને જે રીતે પત્ર આપીને વાત કરી હતી કે આ ચિઠ્ઠી જે છે એ મારા કાકા વેઠ સાહેબની છે અને એમણે કહ્યું છે કે તમે આ થિયેટરના મેનેજરને આપશો એટલે એ તમને બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે મિત્ર, આપણે આગળ જોયું કે એ ચિઠ્ઠી જે હતી, એ પત્ર જે હતો એ વેઠ સાહેબનો હતો. એ ખૂબ જ ખરાબ અક્ષર લખાયેલો હતો. આગળ કહ્યું છે કે જો સુલેખનની હરીફાઈ યોજવામાં આવે એ રીતે જો કુલેખનની હરીફાઈ યોજાય તો આ જે પત્ર લખનાર વ્યક્તિ છે એનો જ પ્રથમ નંબર આવે એવું કહ્યું હતું. એટલે કે એટલા બધા ખરાબ અક્ષરો હતા કે એ પત્રનું જે લખાણ છે એ કોના માટે લખ્યું છે, કોને સંબોધીને લખ્યું છે અને કઈ ભાષામાં લખ્યું છે એ ઓળખવું, એ ઉકેલવું ખૂબ મુશ્કેલ હતું. વેદ સાહેબ પોતે પણ જ્યારે પોતાનું લખાણ લખતા અને પછી એમને કહેવામાં આવતું તો એ પોતે પણ પૂરેપૂરો પત્ર ઉકેલી શકતા ન હતા. અને વેદ સાહેબ જે હતા નિરંજનના કાકા, એમણે જ એમની પત્નીને એટલે કે એમના કાકીને જે પત્ર લખ્યા હતા એ પત્રો એમના કાકી પણ ઉકેલી શકતા ન હતા. ત્યારે લગ્ન પછી એ બધા જ પત્રો વેદ સાહેબે એમની કાકીને યાદશક્તિ અને કલ્પનાના આધારે ઉકેલી આપ્યા હતા. તો હવે એ જ પત્રનો લાભ લઈને અહીંયા લેખક જે છે એક કંપનીમાં ક્લાર્કની જાહેરાત પડી છે. ત્યાં લેખકે અરજી કરી છે. હવે 15 દિવસ પછી એમને ઇન્ટરવ્યૂ હતો એટલે આ પત્ર બતાવીને જે રીતે એમને ફિલ્મ જોઈ હતી તો લેખક કહે છે નિરંજનને કે તારો જે કાકાનો પત્ર છે એ તું મને આપીશ. તો એ પત્ર લઈને એમને યુક્તિ સૂચી કે એ પત્ર બતાવીશ અને પેલા કંપનીના મેનેજરને કહીશ એટલે મને ક્લાર્કની નોકરી મળી જશે. એટલે પેલા નિરંજન કહે છે કે તને મારી જેમ આવડશે યુક્તિ કરતા. તો પેલા લેખક કહે છે કે મને પણ વિશ્વાસ આવી ગયો છે, હવે તારી સાથે રહીને હું પણ ખૂબ જ પાક્કો થઈ ગયો છું, એટલે કે આવડત આવી ગઈ છે, મારામાં પણ હોશિયારી આવી ગઈ છે. એટલે તું ગુરુ છે મારો, હું તારો શિષ્ય, એટલે ગુરુ જે છે ગુરુ એ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ, આમ કહે છે. એટલે નિરંજન જે છે લેખક મજાક કરે છે કે તું મારો ગુરુ છે, તારી પાસેથી જ હું શીખ્યો છું આ, એટલે કે તારે મારા પર વિશ્વાસ રાખવો જોઈએ, ચોક્કસ હું આ પત્રનો સરસ સમજપૂર્વક ઉપયોગ કરીશ, તું મને તારા એ વેઠ સાહેબના કાકાનો પત્ર આપ, કારણ કે મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. આગળનો પેરેગ્રાફ. નિરંજને મને પત્ર આપ્યો, એટલે લેખકને નિરંજન પત્ર આપે છે. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને મેં એ ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી.
મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમૂળ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેને કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. જુઓ, આ પેરેગ્રાફમાં લેખક જે નિરંજન જે છે લેખકને પત્ર આપે છે કે આ તું લઈને જા. હવે લેખકનો ઇન્ટરવ્યુ હતો. લેખક એ પત્ર લઈને ઓફિસમાં જાય છે. હેડ ઓફિસ એટલે કે મેઇન ઓફિસમાં જાય છે, મુખ્ય કાર્યાલય ત્યાં જાય છે. મેનેજર જે હોય છે તેના પીએ, પીએ એનું ફૂલ ફોર્મ છે પર્સનલ આસિસ્ટન્ટ, કે જે નજીકનો કામકાજ કરનાર હોય છે, એ તેના હાથમાં ચિઠ્ઠી આપે છે અને કહેવડાવે છે લેખક કે તમારા જે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું આવ્યો છું, એટલે હું સાહેબને મળવા માંગુ છું. એટલે જે પેલા પીએ છે એ પેલા મેનેજરને કહેવા માંગે માટે જાય છે કે વેદ સાહેબનો પત્ર લઈને કોઈક વ્યક્તિ જે છે એ આવ્યો છે ને તમને મળવા માંગે છે. થોડી વારમાં ટેરું આવ્યું એટલે કે બોલાવા આવ્યા માટે, ટેરું આવ્યું એટલે કે બોલાવા માટે આવે છે. એ પીએની ઓફિસમાં, પીએ જે છે એ મેનેજરની ઓફિસમાં લેખકને લઈ જાય છે. લેખક જેમ જેમ ઓફિસમાં જાય છે તેમ તેમ એમને ગભરામણ થતી જાય છે, કારણ કે પેલો પત્ર જે છે એ બતાવવાનો હોય છે. એટલે એ ગભરાતા ગભરાતા જાય છે અને કહે છે કે આ પત્ર જોઈને મને જો કંઈક પ્રશ્ન કરશે અને મારાથી જો કંઈક ગલ્લા તલ્લા થઈ ગયા એટલે કે કંઈક ભૂલચૂક થઈ ગઈ, કંઈક આરું આવરું બોલાઈ ગયું, તો હું શું કરીશ. એટલે તે પહેલા જ પેલો પીએ જે છે એના હાથમાં લેખક પત્ર મૂકી દે છે. એટલે એ પત્ર જોઈને પેલો પીએ જે છે પર્સનલ આસિસ્ટન્ટ એ ચોંકી જાય છે અને કહે છે કે આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે લેખક કહે છે કે હા, વેદ સાહેબનો પત્ર છે. તમે એમને ક્યાંથી ઓળખો? પીએ એને પ્રશ્ન કરે છે લેખક, તમને કેમ કેમ ઓળખો છો એમને? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. એટલે કહે છે કે મારા મિત્ર જે છે એમના કાકા છે, એટલે પણ મારા પણ કાકા જ થાય છે, એટલે મારા કાકા થાય છે દૂરના. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સડી પડ્યો. પેલો પીએ જે છે એમને તો ઓળખી નાખે છે, એટલે એ પૂછે છે કે આ પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ઉખેર્યો નથી. જો લેખક શું જવાબ આપે છે કે મેં પત્રને ખોલ્યો જ નથી. ઉખેર્યો હોત તોય કહી તે જરા હસ્યા ને ઊભા થઈને અંડરની કેબિનમાં ગયા. એટલે પેલા પીએ જે છે એ કહે છે કે તમે પત્ર જો ખોલ્યો હોય તોય તમે એમ કહીને હસી દે છે. એટલે આપણને ખબર છે કે જો પત્ર ખોલતે એને વાંચવાની કોશિશ કરે તોય વંચાતે નહીં, કારણ કે પત્રનું લખાણ ખૂબ જ ખરાબ અક્ષર લખાયેલું છે અને કઈ ભાષામાં લખાયું છે એ પણ ઉકેલી શકતે. એટલે પેલા જુએ છે પત્ર, એટલે પેલા લેખકને કહે છે કે તમે જો પેપર એટલે પત્ર જો ખોલ્યું હોય તોય તમે કઈ કડી વાંચી શકતે નહીં. આમ કહીને જરા હસે છે અને અંડરની કેબિનમાં જાય છે. આગળ, હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી, પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાટે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? આ પેરેગ્રાફમાં હવે પીએ જે છે એ વેદ અંદરના જે મેનેજર છે ઓફિસમાં બેઠેલા એમને પત્ર આપે છે અને પેલા બહાર આવે છે અને કહે છે કે તમને હવે સાહેબ અંદર બોલાવે છે. એટલે અહીંયા જો કુરુક્ષેત્ર આ શબ્દ વાપરેલો છે. કુરુક્ષેત્ર એટલે કે જે મહાભારતનું યુદ્ધ થયું હતું, એ કૌરવો અને પાંડવો વચ્ચેનું જે યુદ્ધ છે, તે જગ્યા જે છે, તે સ્થળ છે, તે મેદાન છે, તે કુરુક્ષેત્રના નામે ઓળખાય છે. એ મેદાન કુરુક્ષેત્રનું મેદાન છે. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં જેમ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે અર્જુનની જે સ્થિતિ થઈ હતી, મૂંઝવણ ભરી કે હવે શું કરવું, આ પણ મારા કાકા ભાઈ જ છે, કૌરવો છે એ પણ, ત્યારે કૃષ્ણ અર્જુનને સાચો માર્ગ બતાવે છે. એટલે અહીંયા કહે છે એ ઉદાહરણ આપીને કે હું અર્જુન જેવી સ્થિતિ મારી થઈ ગઈ છે આ કુરુક્ષેત્રના મેદાનમાં. અહીંયા કૃષ્ણ જેવો મારો મિત્ર જે નિરંજન છે એ પણ હાજર નથી. હવે હું શું કરીશ? મને સાહેબ બોલાવે છે અને પેલા પત્ર જે છે એ જોઈને મને કંઈક આરા આવરા પ્રશ્નો કરશે, તો હું શું કરીશ? થોડી વાર માટે થાય છે લેખકને કે હું અહીંયાથી ફરી જતો રહું, નાસી છૂટું, પણ ફરી એ ગભરાતા ગભરાતા ઓફિસ તરફ જાય છે. જાય છે ને અંદર દરવાજો ખોલે છે, પેલા સર કહે છે મેનેજર કે બેસો. અને જ્યારે એ લેખક અંદર જાય છે કેબિનમાં, ત્યારે પેલા જે મેનેજર ઓફિસમાં બેઠેલા હોય છે એનો પત્ર ઉકેલવામાં મશગુલ હોય છે કે આ પત્રમાં શું લખ્યું છે, કઈ ભાષામાં લખ્યું છે, કોને સંબોધીને લખ્યું છે વગેરે.
અને પ્રશ્ન કરે છે મેનેજર સાહેબ લેખકને કે તમે વેડ સાહેબને કેવી રીતે ઓળખો. આગળનો પેરેગ્રાફ. લેખક કહે છે, મારા મિત્ર નિરંજન એ વેડ સાહેબના વેડના એ કાકા થાય છે. નિરંજન જે છે એમની સરનેમ છે વેડ, તો એ નિરંજન વેડ જે છે એ નિરંજન મારો મિત્ર છે અને આ વેડ સાહેબ જે છે એમના કાકા થાય છે દૂરના. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ પેલો મેનેજર છે કે એમ નિરંજનના કાકા છે એ વેડ સાહેબ? નિરંજન તમારો મિત્ર છે? ફરી પૂછ, નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે. પેલા કેબિનમાં બેઠેલા જે હતા મેનેજર સાહેબ એ વેડ સાહેબ પોતે જ હતા. તો નિરંજન તમારો મિત્ર થાય છે? તો કે હા. તો કે આ પત્ર મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ એમણે કહ્યું. સ્વગત એટલે કે મનમાં બોલવું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેર બેસતો નથી. ખરેખર આપણે આગળ જોયું કે એ પત્ર જે હતો એ નિરંજનના વેદ સાહેબનો હતો, એ સાહેબ જ બેઠા છે ત્યાં, પરંતુ એ પત્રમાં શું લખ્યું છે એ નિરંજનના કાકા પોતે પણ ઉકેલી શકતા ન હતા. અને એ કહે છે કે એ પત્ર મારા માટે લખાયો છે એવું પણ હું નથી કહી શકતો, કારણ કે હું પોતે એ લખાણ ઉકેલી નથી શકતો. અક્ષર મારા છે ખબર, પરંતુ એ પત્ર મારા પર લખાયેલો છે એનો મેર બેસતો નથી. ખરેખર એ પત્ર જે હતો એ નિરંજનના કાકાએ લગ્ન એમને સગાઈ પછી એમની કાકીને પ્રેમ પત્ર લખેલો હતો, એ પત્ર નિરંજનને એમના લેખકને આપ્યો હતો. આપણે આગળ જોયું જ છે. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. જુઓ અહીંયા, એક વ્યક્તિ પોતે પોતાના પર પત્ર લખી શકે? એટલે પેલા સાહેબ કહે છે કે આ પત્ર તમે કહો છો કે વેડ સાહેબ પર લખાયેલો છે, વેડ સાહેબને સંબોધીને લખાયો છે. વેડ સાહેબ હું જ છું અને કહે છે કે મને નથી ખ્યાલ કે મારો પત્ર મેં જાતે જ લખ્યો હોય મારી ઉપર જ. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. લેખકને ગભરામણ થયું, ગોળ ગોળ ફરવા લાગ્યા લેખક. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી, લખ્યું હતું એમ જી વેડ. હવે જે ટેબલ હતું એના પર બોર હતું, પાટિયું હતું, અને એના પર લખ્યું હતું એમ જી વેડ. એ નિરંજનના કાકા જ હતા, વેડ સાહેબ જ હતા. મારું નસીબ મને ખુદ વેડ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટારો ન થાત. જો કે વેડ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા, એટલે વેડ સાહેબ પોતે પણ પોતાનું લખાણ વાંચી શકતા ન હતા, એટલે પેલો પત્ર જો હતો એ જ ઉકેલ્યા કરતા હતા, એનામાં જ પ્રવૃત્ત હતા. અને લેખકને ખબર પડી કે આ જ વેડ સાહેબ છે, એટલે તો ગભરાવા લાગ્યા અને કે છે મેં પહેલા જ જો નિરંજનને વાત કરી હોત તો આ બધો ગોતારો થતો નહીં. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. જુઓ, પેલા વેડ સાહેબ કહે છે કે આ તો મને ઉલ્લુ બનાવવા આવ્યા છે તમારી જેમ. કહે છે કે મેં નિરંજને પણ આવો પત્ર નથી લખી આપ્યો અને મેં પોતે પણ મારા પર આવો સંબોધીને પત્ર નથી લખ્યો. એટલે મારી સામે જુએ છે, લેખક સામે જુએ છે વેડ સાહેબ, અને ફરી પત્ર સામે જુએ છે, કારણ કે એ ઉકેલી જ નથી શકતા કે ખબર પડે કે આ પત્ર કોને લખ્યો છે. મેં નિરંજને આગળ, પણ આ લેટર પેડના અક્ષર તો મારા જ છે, માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય, પણ ઓલ રાઈટ. લેખકને કહે છે કે વાંધો નહીં, તમારે કામ શું છે? પૂછે, તમારે શું કામ છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. એટલે લેખક કહે છે કે સર, આ પત્ર લઈને હું એટલા માટે આવ્યો છું કે મેં અહીંયા 15 દિવસ અગાઉ ક્લાર્ક માટેની અરજી કરી છે. ઓહો, એમ વાત છે? વેડ સાહેબ કહે છે કે એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. કઈ વાંધો નહીં, તમે તમારે જાઓ, અઠવાડિયા પછી આવીને તપાસ કરજો. આગળ, અને આજે હું વેડ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું, અલબત્ત પેલો જાદુઈ પત્ર વેડ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને ને નિરંજને દિવસો સુધી રહ્યા કર્યો હતો. કારણ કે પેલો જે પત્ર હતો એ પત્ર લઈને એ મેનેજરને, થિયેટરના મેનેજરને પણ એ પત્ર બતાવીને એમ સરસ મજાની ફિલ્મ જોઈ આવ્યા હતા, અને હવે એ પત્ર જે હતો એ વેડ સાહેબના હાથમાં જ રહી ગયો, અને લેખકને એમની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી તરીકે પણ લઈ લીધા. પરંતુ વેડ સાહેબ, લેખક અને નિરંજનને એક વાતનો અફસોસ રહી ગયો કે એ જે પત્ર હતો એ હવે વેડ સાહેબના હાથમાં જ રહી ગયો. તો આ જે જાદુઈ પત્રની વાર્તા જે છે એનો આ બીજો પાર્ટ પણ અહીંયા પૂર્ણ થાય છે.